નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એ જે આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ નવા નવા ખેડૂત મિત્રોને એ મળીએ છીએ અને ખેડૂતોના અનુભવો જે છે એ બીજા ખેડૂતોને પાસે પોગડવાનો એ આપણે પ્રયત્ન કરીએ છીએ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એ કિસાન સફર ટીમનો એ હંમેશા પ્રયત્ન રહેલો છે ત્યારે મિત્રો નવી નવી ખેતી અને નવી નવી ટેકનોલોજીની વાતો એ કિસાન સફર ટીમની અંદર એ દરરોજ જે છે એ એક વિડીયો મૂકી અને આપણે ખેડૂતો સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે મિત્રો આજે આપણે એવા જ એક પ્રગતિશીલ ખેડૂત અને જે નવી જ ખેતી જે છે એ આપણા સૌરાષ્ટ્રની અંદર જેણે શરૂઆત કરી છે અને જેમણે કહેવાય કે એમની પાસે ઘણું બધું એ પાકનું નોલેજ છે અને આ ખેતી જે છે એ આવતા સમયગાળાની અંદર સૌરાષ્ટ્રના પાકો સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર અને ગુજરાતની અંદર તો પૂરા ભારત દેશની અંદર એક નવું જ જે છે એ સીમાંકન જે છે એ સર કરશે એવી આશા સાથે એ આપણે આજે આપણા પ્રગતિશીલ ખેડૂત અને જે ખેડૂતોને ખૂબ મોટી માહિતી આપવાના છે એવા ખેડૂતને આપણે પરિચય લઈ અને પછી જે છે એ મિત્રો આજે આપણે વાંસના પાકની વાત કરવાના છીએ કે આ વાંસ જે છે એ ખેડૂતો માટે કેમ ઉદ્ધાર ઉદ્ધારક રૂપ બનશે વાંસની અંદર કઈ વેરાયટીઓ વાવી શકાય વાંસની અંદર કેવો પિયત જરૂરી છે કેવું પાણી હોય તો હાલે કયા સમયે એની કાપણી કરી શકીશું અરે આનું વેચાણ ક્યાં થશે આ આવી આવી ઝીણી ઝીણી વાતો એ આપણે ભાઈ પાંચથી જાણવાનો પ્રયત્ન કરશું સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈને પછી આપણે આગળ વધીએ આપણું પૂરેપૂરું નામ હા મારું નામ અરવિંદભાઈ ડાયાભાઈ દેડાણિયા મૂળ ઉપલેટાના અમે લોકો રહેવાસી મારે આખી લાઈફ મેં છું એક રિટાયર્ડ ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ છું બરાબર મેં પાસાઠી સિત્તેર વર્ષ સુધી ઓરિસ્સામાં સફર કર્યું પાસાઠ વર્ષ સુધી બરાબર મારે બેસન ફેક્ટરી અને બધું મકાઈ પવા અને હોલસેલ નો બિઝનેસ હતો બરાબર છે મારે એક જ દીકરો છે એ ઓસ્ટ્રેલિયા છે બરોબર છે બાપ દાદા ખેતી છે તો છેલ્લે રિટાયર્ડ લાઈફ મનમાં એવી ઈચ્છા થઈ કે હું કઈ એવી ખેતી કરું કે બાપદાદા મૂકી ગયા છે અને કોઈ ખેડૂત હું ગિફ્ટ આપું કે મને ખેડૂત યાદ કરે અને હું મારા ખર્ચે ને મારા જોખમે કંઈક નવું કરી કરીને ખેડૂત ને આપું બરોબર મેં આની પહેલા ખેતરમાં બધા અખતરા કરી લીધા શાકભાજી ફળ ફળાદી લીંબુ દાડમ બધું વાવી લીધું જેમાં ભયંકર દવાનો ખર્ચો અને બીજી બધી ખર્ચો થાય તેથી મારું મન માનતું નહોતું બરોબર પેસ્ટિસાઈડ ને ખાતર બધું માણસો ને ખવડાવું એના કરતા આપણે કઈક નવો અભિગમ કરીએ તો મારો બેઝ ઓરિસ્સા હોવાથી ત્યાં મેં વાંસના જંગલો જોયેલા બરોબર છે ત્યારથી મને મનમાં પ્રેરણા થઈ કે આપડે વાંસ નું હોય ત્યાં કારણ કે કોઈ મેન્ટેન કરતું નથી વાંસને છતાં વાંસનો ગ્રોથ ભયંકર થાય બરોબર છે તો એ બાબત માં અભ્યાસ કર્યો હું ચાર ત્રણ ચાર વખત ઓસ્ટ્રેલિયા જઈ આવ્યો છું ત્યાં પણ મેં વાંસ વિશે માહિતી લીધી બરોબર વાંસ બધી માહિતી ગોઠવી અને મેં એની સંશોધન કર્યું પછી મેં મારા ખેતરમાં આગળના વાંસ વાવ્યા પાંચ છ વર્ષ આપણી જમીનના અનુકૂળ કેવા છે કેવું નહીં બાઉન્ડ્રીમાં વાયવા વેરાયટી બે ત્રણ વાવી પછી એનો ગ્રોથ જોયો પછી મેં કીધું હવે આપણે વાવીએ બરોબર પછી મેં આખાડા ખેતરમાં વાંસનું વાવેતર કર્યું વાંસનું ગણિત એવું છે કે ખેડૂત જો એક વખત વાંસ વાવે તો આજીવન એને ફિક્સ ઇન્કમ મળે રાખે એમાં કોઈ જાતનો ખર્ચો આવતો નથી બરાબર માવજત કરવાની આવે વર્ષ વચ્ચે વાવેતર થાય બીજા વર્ષે બીજા વર્ષ પછી જો ખેડૂત પોતે મહેનત કરતો હોય અને પોતે જાત મહેનત કરતો હોય તો એમાં જે તડકામાં પાક ન થાય એવા આદુ છે હળદર છે પછી મશરૂમ છે એની ખેતી થઈ શકે બરાબર બીજું કઈ વાવેતર થાય વાંસનું ગણિત એવું છે કે એક વીઘામાં એકસો ચાલીસ પ્લાન્ટ આવે બાર બાય દસ નું વાવેતર કરે તો બાર બાય દસ નું વાવેતર કરે તો એકસો ને ચાલીસ પ્લાન્ટ ચાલીસ પ્લાન્ટ આવે હવે તમે જે છે એ કેટલા વાંસ જે છે એ ગયા વર્ષે લગાવ્યા અને આ વર્ષે કેટલા લગાવ્યા ઓલે વર્ષે વ્યાસ પિસ્તાલીસો વાંસ લગાવ્યા રોપા મગાવી ત્રીસ વીઘામાં ત્રીસ વીઘામાં પિસ્તાલીસો અને આ વર્ષે બીજા મેં મારું પચીસ વીઘા બાકીનું હતું એમાં બીજા ત્રણ સાડા ત્રણ હજાર રોપા વાવ્યા છે બરોબર એટલે સાઈડ માં મારે પંચાવન વીઘા અંદાજ વાવેતર છે પંચાવન વીઘામાં વાંસનું નું વાવેતર હા અને વાંસની ખેતી એવી છે કે તમે એક વીઘામાં જે એકસો પ્લાન્ટ આવે એમાંથી જો ખાલી બે વાંસ તમે કાઢો તો વર્ષના ત્રણસો વાંસ મળે તમને કિંમત એકસો વીસ રૂપિયા છે તો એકસો વીસ રૂપિયા લખે ગણો તો ઓછામાં ઓછા છત્રીસ હજાર રૂપિયા થાય બરોબર બાર તેરી છત્રીસ હજાર બરોબર તો છત્રીસ હજારની ઇન્કમ તમારે કોઈ જાતની ખાતર દવા પેસ્ટીસાઈડ કોઈ જાતની માવજત કરવાનું આવતું નથી બરાબર જેટલું ખાતર અને પાણી આપો એટલું એનો ગ્રોથ વધારે થાય છે બરાબર એક વાસની આ મેં જે વાયરવી છે આ ટુલડા વેરાયટી છે આ વેરાયટી આ ટુલડા વેરાયટી છે ટુલડા વેરાયટી ટુલડા હા આ અગરબત્તીની સળીમાં કામ આવે ફર્નિચરમાં કામ આવે બરાબર છે અને તમારે કોઈ પણ જાતનું બીજું કોઈ પણ કામ કરવું હોય આ ફર્નિચરનું અથવા આપણે જે બનાવવાની જે કઈ વાંસના ટોપલા ને જે કઈ હોય હવે આ તમે આ એક તો એક વર્ષ નો ગ્રોથ છે આને બારે એક ઓગસ્ટના વાવેતર હતું પેલી ઓગસ્ટ ગયા વર્ષે વાવ્યું છે હવે હું તમને ખાલી બે વાંસ ગણતરી બતાવું છું આ બે ની જગ્યાએ કેટલા ફૂટ્યા છે આને પાંચ વર્ષ આપણે ઉભા રાખવાના છે બરોબર છે પાંચમે વર્ષે આનું કટિંગ લેવાનું છે એટલે પાંચ વર્ષ સુધી ઉભા રાખવાના પાંચ વર્ષ સુધી આને કઈ કરવાનું નથી એક જ વર્ષ આપણે કપાસ વાવ્યો તો બાવીસ બાવીસ મણ કપાસ થયો હતો હા બરોબર છે

અને આમાં કાંટા કઈ કઈ આવતું નથી આ એક થુંબડાની અંદર જે છે એ એક વર્ષની અંદર કેટલા વાંસ જે છે એ ફૂટ્યા છે એવું તમે જુઓ છો અત્યારે અમે જોઈએ છીએ તો ઓછામાં ઓછા ત્રીસ બત્રીસ જેવા તો અત્યારે ફૂટ્યા છે એક વર્ષમાં એક વર્ષ આ વર્ષ દિવસ થયું આજે કેટલા મી ચોથી ઓગસ્ટ આઠમી ઓગસ્ટ એક ઓગસ્ટ બે હજાર એકવીસનું આ વાવેતર છે બે હળી વાવી હતી આ અત્યારે આવું ઘટઘોર જંગલ થઈ ગયું બરોબર છે હવે આ વાંસ જે છે એનું અંતર જે છે એ મિત્રો આપણે એની અંદર જોયું કે ભાઈ દસ બાય બારના અંતરે જે છે એ વાવેતર કરેલું છે આ બાર બાય દસ હા બાર બાય છોડ થી છોડ દસ અને આ બાર બરોબર આ બાર એટલા માટે કે વાંસ મોટા થાય તો આપણે એમાંથી કાઢવા હોય હાર્વેસ્ટિંગ કરવું હોય તો કાઢવા માટે જગ્યા જોઈએ ટ્રેક્ટર હાલવાની જગ્યા જોઈએ બરોબર હવે અરવિંદભાઈ આ વાંસ જે છે એ આ વાંસ પાંચ વર્ષે જે છે એ આની અંદર જે છે કેટલા છોડ આપણને જે છે મળશે એવું જે છે એ તમે ગણિત રાખી રહ્યા અત્યારે આપણે ખેડૂતને ગઈ ગણતરી બતાવવી હોય તો ઓછામાં ઓછા આપણે બે બે વાસ ગણતરી કરીને ચાલે તોય આપણને વળતર સારું મળે છે બેથી તો વધારે મળે જ પણ આપણે અત્યારે ઓછામાં ઓછું ગણતરી કરીને ખેડૂતને ન આવે હા કેટલા તો મળે જ ને તમે એક્સેપ્ટ કરો કે નહીં બે વાસ નીકળે કે નહીં ખાલી આ એક છોડ માંથી બે જ વાંસ નીકળે તો પણ જે છે આપણે પૂરું થઈ જાય તો આપણું ટાર્ગેટ પૂરો થાય છે તો અંદાજે જે છે કેટલા નીકળશે અંદાજે તો હું એ નવો આમ ગણો તો હું ગેરંટી સાથે તો ના બોલી શકું કારણ કે પેલું જ વાવેતર છે પણ સત્તાય આપણે એક વર્ષ ત્રીસ કે પાંત્રીસ તો જે છે એ થુંબડા આપણે જોવા મળે તો આપણે પાંચ વર્ષ પૂરા થશે ત્યારે આની અંદર જે છે કેટલા થુંબડા થશે એમાં તો ભાઈ પાંચ વર્ષ જમીન ની અનુકૂળતા જમીન ને કેટલું આવે છે એની ઉપર પાંચ વર્ષ આપણે ઓછામાં ઓછું કાઉન્ટિંગ કરીએ બે વાસ નીકળે તો આપણો ખેતી ખર્ચો જેટલો જોઈએ છે અરે મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે બે નહીં પણ આની અંદર જે છે એ હમણાં અમે આપણે જોઈને આવ્યા છીએ જે તમે જે આપણે વાવેતર જે કર્યું છે બરાબર શેઢા પાળા ઉપર બરાબર હવે આ જે છે આ આ વાંસ જે છે નવો આ વર્ષે બીજી વાર નીકળ્યો છે તમે એની હું કહેવાય સાઈઝ તમે જોઈ લો બરાબર હવે આની અંદર જે છે ખાતરો તમે કઈ આપ્યા આમાં ખાતર મેં આપવામાં અઢાર સુધીમાં મેં ત્રીસ વીઘામાં પચાસ કિલો વાળી સાત થેલી એટલે કેટલું સાડા ત્રણસો કિલો ખાતર આપ્યું છે બરોબર એક આખા વર્ષમાં કયું ખાતર આપેલું એમોનિયમ સલ્ફેટ પોટાશ અને યુરિયા ત્રણેયની એક એક થેલી ભેગી કરી અને દોઢસો કિલો ખાતર જોઈએ એની ખાલી રીંગ કરીને જરા જરા ચપટી ચપટી બરોબર બાકી કાંઈ નથી આપ્યું બે વખત જે છે એ કેટલા દિવસ આપણી સગવડ પ્રમાણે બે દિવસે ત્રણ દિવસે જેવી આપણને અનુકૂળતા આવે ચાર દિવસે પાંચ દિવસે હા અને કોઈ પીએચનો પરફેક્ટ ટાઈમ નથી બરોબર તમે બીજું વાવેતર કરતા હોય તમારે સરપ્લસ થાય ત્યારે આપો બાકી આ ડ્રીપમાં છે એવી રીતે આપો ગમે એ રીતે તમે એને આપો આમાં ક્યાંય ઓલું એની રિક્વાયરમેન્ટ નથી આવો હં હં બરોબર હવે મારે અરિંદભાઈ એ પૂછવું છે કે આ સોળ એકમાં કેટલા નીકળ્યા પાંચ છે એકાઈ રહી ચાર પાંચ છ નીકળ્યા જો હા હા હા

બરાબર આમાં કાર્બન વાનો વધારે આવે હા 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 અને આમાં અને આની અંદરમાં તમારે આ જે આ બધું આ બાકીનું નીકળે છે એ બધું તમારે ઓમાં જાય બણતણમાં બળતણમાં હં હં હં

ઉપાધિ નથી આપણે જે કોઈ પણ વેચાણ તમારે કરવું હોય તો આના એડવાન્સ લેવા વાળા લાઈનમાં બેઠા છે ટુલડા વેરાયટીના ટુલડા અગરબત્તીની સડી સળી ટોટલ ઇમ્પોર્ટ થતી સોળ હજાર કરોડ ઉપરનું કાંઈક એનું ઇમ્પોર્ટ હતું એ ગવર્મેન્ટે બેન્ડ કરી દીધું છે બરાબર છે અને ગવર્મેન્ટે એને અત્યારે આ ખેડૂત લોકોને પ્રોત્સાહન આપવા માટે ઇમ્પોર્ટ ડ્યુટી વધારી દીધી છે બરોબર એટલે જે બાર થી પહેલા પડતર થાતી એ પડતર હવે નથી થાતી બરોબર એટલે આપણે વાંસની ડિમાન્ડ કાયમ માટે રહેવાની છે બરોબર છે હવે આમાં અને પાણી જે છે એ એવું સાંભળ્યું છે કે વાંસને પાણી જે છે એ થોડું મોળું ભાંભળું અથવા તો થોડું ખારું હોય તો પણ હાલે ગમે એવું પાણી ચાલે ગમે એવું પાણી ચાલે ગોંડલમાં એક ચેતનભાઈ કરીને છે એને પીવાનું પાણી ઘરેથી લઈ જવું પડે ખારું છે પાણીને એનું રીયો છતાં એના વાંસ છે એના ઉજરે છે એ હા ગમે એવું પાણી ગમે એ ટાઈમે ગમે ત્યારે તમે પાણી આપવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી બરોબર છે એ હવે આની જે છે આપણે આ આ વાંસ જે છે એ ખેડૂતોને મંગાવો હોય અરવિંદભાઈ તો એ તમે ક્યાંથી આ વાંસ લાવેલા અને આ વાંસ વિશેની વધારે માહિતી કોઈ જોતી હોય તો કેવી રીતે મળી છે આ વાંસ છે ને આમાં અત્યારે જો બે ત્રણ ટાઈપના વાંસ આવે છે કે એક જગ્યાએ આપણે વાંસ ટીસ્યુ કલ્ચર આવે છે અને એક આવે છે આપણે આવડા સીડમાંથી બનાવેલા બરોબર છે સીડમાંથી વાંસ બનાવેલા હોય એનું ચાલીસ થી પચાસ વર્ષનું આયુષ્ય ગણાય બરોબર પછી એમાં ફૂલ આવે એટલે પછી વાંસ બા તમને ફૂલના પૈસા મળે રોપાના સીડના હા 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 અને આમ તમે એમબી સાબ કરો તો તમારે ટીસ્યુ કરતા સીડ વાળા રોપા વધારે સારા આમાં જો આખું જંગલ થઈ ગયું બરાબર છે આ એક જ વર્ષની એક જ વર્ષનો growth છે એ તમને આની અંદર જોવા મળે છે કે ગ્રોથ જે છે એનો સારામાં સારો થયો છે અને આપણે રોથ પ્લસ આમાં તમે હિસાબ કરો તો તમારે ખાલી બળતણનું કેલ્ક્યુલેશન કરો તો સાહેબ અત્યારે પોઈત્રીનો ભાવ બસો રૂપિયા છે મણનો એકસો એસી થી નેવું રૂપિયા વીસ કિલોનો ભાવ છે બરાબર તો દસ રૂપિયા કિલોમાં જાય તો આનું આનું બળતણની કિંમત વધારે છે કારણ કે આમાં કાર્બન વધારે છે હા હા હા

ભીષ્મ પિતામાં ગણાય સૌથી વધારે વાંસના એક્સપિરિયન્સ વાળા એના ખેતરમાં બાર ચૌદ વર્ષના વાંસ છે અને એ માણસ વાંસ માટે સમર્પિત માણસ છે બરોબર એટલે એના રોપા અને એનું બધું પ્લાન્ટેશન ને બધું વ્યવસ્થિત છે તમે આ વર્ષે અમારું આ વાંસનું વાવેતર જોઈ અને ઉપલેટાની અંદરમાં માં બસો વીઘાનું વાવેતર થયું છે બસો વીઘાનું વાંસનું વાવેતર હા મેં પચીસ રોપા એ બધાને મગાવીને આપ્યા જોકે ખાલી કરવા માટે કે ખેડૂત નવું કઈ કરે અને ચાલુ કરે હવે હજી એક વાત કહી દઉં કે ખેડૂતને કઈ પણ ન કરવું હોય અને ટ્રાય કરવા માટે જો વાંસ હોય તો ખેતરનો ને શેઢાથી પાંચ ફૂટ મૂકી અને બાઉન્ડ્રી કરવાની બરાબર નાલી કરીને બરોબર અને નાલીમાં માં વાંસ વાવી દો એટલે છ મહિનામાં તમારું ખેતર તાળું મારીને જવાની છૂટ હા એટલે એટલું પેક થઈ જાય એટલું ખેતર પેક થાય સસલુંય ના આવે એ ગેરંટી બરાબર એ આગળ ચાલીસ વીઘામાં બીજા મારું ખેતર છે એમાં મેં વાવેતર કર્યું છે હું તમને વળતા બતાવું બરાબર છે અમે એ તમે જોઈ લઈએ એમાં એવી રીતે તમે વાવેતર કરી દો પહેલે વર્ષે નાના ખેડૂત માટે પાંચ ફૂટ જમીન આપણી મૂકી આંબો હોય ત્યાંથી પાંચ કે દસ ફૂટ નાલી કરી અને એમાં વાંસો આવી દેવાના અને પછી એમાં તમારે ત્રણ ત્રણ ફૂટ અંદર વાવી દો જેથી વધારેનું પાણી હોય તેથી નાલી મૂકી દેવાનું તો છ મહિનામાં તમારું ખેતર પેટી ભૂંડ રોજ કાંઈ ન આવે ગેરંટી આટલું પેક થઈ આટલું આમાં તમે ગયો ને પાસે પાસે ત્રણ ફૂટમાં વાયું હોય તો ભાઈ ભૂંડ રોજ ક્યાંથી આવે મને કહો સરસ બીજું જે છે એ આ વાંસ માટે ખેડૂતો જે છે એ હજી આપણા વિસ્તારની અંદર નવા છે તમે જે આ સાહસ કર્યું છે અને તમારો અનુભવ જે છે કેવો રહ્યો તમને જે છે એવું લાગે મને તો એવું લાગે જે છે એ કેવા ને કે ખેડૂતો માટે એક ડેમોન્સ્ટ્રેશન રૂપ છો કે હજી અમે બધા એક વિડીયો અમે અગાઉ પણ એક મૂકેલો છે અઘરા પણ અમે આવું વાંસનું ફાર્મ દેખાડી શક્યા નથી ત્યારે આજે જે છે તમારા આ ત્રીસ વીઘા કે પાંત્રીસ વીઘા ત્રીસ વીઘા ત્રીસ વીઘા પચીસ વીઘા બીજું અંદર જે છે તમે વાવેતર કર્યું છે જે તમે ડેમો માટે જે છે તમે વાવેલા જે એનો સમયગાળો જે છે કેટલા સમય થયો છે તમે જે ડેમો માટેના વાંસ વાવ્યા ચાલીસ વાવ્યા છે એક જ લાઈન આ અત્યારે જે નવા વાવ્યા પચીસ વીઘા એના ભેગું જ ઓલા બીજા ખેતરમાં બાઉન્ડ્રી કહી રહી એ નહીં

અથવા જે ખેડૂત મિત્રોને લાંબો સમય સુધી એક વખત વાવ્યા પછી જે છે એ આજીવન ટૂંકમાં કે ચાલીસ વર્ષ સુધી જે છે એ ઉત્પાદન જે છે આપતી વેરાયટી છે એટલે કે પાંચ વર્ષ એક વખત વાવ્યા પછી પાંચ પાંચ વર્ષ પછી જે છે એમાં ઉત્પાદન દેવાનું શરૂ થાય કન્ટિન્યુ ચાલુ થાય ચાલીસ વર્ષ સુધી ચાલીસ વર્ષ સુધી તમારી બે જ વાંસ ગણવામાં આવે તમારી સગવડે કટિંગ કરો તમારી સગવડે વેચો આ કોઈ ખરાબ થતું નથી તમે જયારે તમે લેબર મળે તમારી સુવિધા હોય ત્યારે કટિંગ કરો ગમે એનું કોઈ પાક કે ફાલ આવતો નથી અત્યારે આનું કટિંગ નો ટાઈમ થઈ ગયો બગડી જવા અને કટિંગ કર્યા પછી વેચવાની ઉતાવળ નથી કદાચ તમને ભાવ સમજમાં ના આવે તો ઢગલો કરી રાખી દે તો બગડતું નથી એ આ તુલદા વેરાયટી

બરાબર સરસ મજાની વાત અરવિંદભાઈ તમે અમારા ખેડૂત મિત્રો ફાયદો શું છે તમને કહી દઉં આ જમીન સુધારે હા હા છે આ કેટલા પાન ખરીદા છે આ તમે જુઓ જમીન નું બધું ખાતર થશે આ પાંદડા ખરે છે આ પાંદડા બધા જમીનમાં સડે એટલે આ એનું ખાતર થયું ખેડૂત ને અને જમીન તમારી ફળદ્રુપ થતી જાય દિવસે દિવસે અને પછી આને ખાતર પાણી ની કોઈ રિકવાયરમેન્ટ પડતી નથી બરોબર બીજા નંબર માં અત્યાર સુધીમાં મને આમાં ભૂંડ રોજ કોઈ દી કઈ ક્લાસ કર્યો નથી રોજ તો બીક લાગે આખું હોય ને એટલે ખાટ એવો આવે ને એટલે એ પશુ સ્થિર રહી ના રહી શકે કારણ કે એને કોઈ હિંસ ના મળે ને એટલે એ ભાગવાની કોશિશ એને ખબર ના પડે ક્યાંથી કોક આવી જાય તો બરાબર એટલે એ આમાં આવતું જ નથી કોઈ બરાબર પગલા દેખાય છે પણ આમાં આપણને અને કઈ ખાતું બાતું નથી કઈ નુકસાન કરતું નથી બીજું અરવિંદભાઈ મારે તમને એ પૂછવું છે કે તમે જે છે એ ખેડૂતોને જે છે એ હું સંદેશો દેવા માગો છો હું તો ખેડૂતોને એમ કહું કે જેની પાસે જમીન હોય તો જાજી જમીન હોય અથવા બહાર રહેતા હોય ઇન્ડસ્ટ્રિયલિસ્ટ હોય બિઝનેસમેન હોય તો એને એના ગામ પૂરતો આ ખતરો કરીને ગામના ખેડૂતોને જાગૃત કરવા જોઈએ આ ભવિષ્યની ખેતી છે અને ભવિષ્યમાં ખેડૂતને આમાં ક્યાંય નુકસાન નથી કારણ કે બળતણનો હિસાબ તમે ગણો તો એની રિક્વાયરમેન્ટ દિવસે દિવસે વધે છે ગવર્મેન્ટની આની ઉપર મીઠી નજર છે પ્લસ પાક પાણી આપણા એરિયાને અનુકૂળ છે ખાતરને દવા પેસ્ટિસાઈડની કંઈ જરૂરિયાત નથી દર આઠ દસ મહિને ખેડવું નીંદવું હાથી હળ હાથે કોઈ જાતની આની રિક્વાયરમેન્ટ નથી તો મજૂરીની નથી કોઈ ખર્ચો તમારે એક્સ્ટ્રા લાગતો નથી ખાલી એક જ વર્ષ માવજત કરીને એકવાર તમે ઉછેરી દીધા અમે વરસદી ના કરી દીધા હવે હું આમાં ધ્યાન ના આપું તો આમાં મારે કાંઈ કરવાનું નથી ખેતરે આવું તોય ભલે ના આવું થયે ભલે ના કોઈ ચોરી જાય ના કોઈ માગી જાય ના કોઈ લઈ જાય આખું ગામ જોવે એક વાહડો લઈને ઉપયોગમાં આવે છે હવે આ નવું જે થયું આ આજી નવી વેરાયટીમાં આ પાંદડાનું તમે ખાતર કરો બરાબર તમારે આવડે અગર આ ડુચો બધો જે છે દાડીઓ બધી આનો પાવડર તમે કરો તો અગરબત્તીની સડીના ઉપરમાં લેપિંગમાં ચાલે હા બરાબર પાવડર અને આ પાંદડા ખાતરમાં હાલે બરાબર પછી આ ડાળીઓ છે હોય એ પાઇપ થાય પોલું ગયા સ્ટ્રો સ્ટ્રો ગવર્મેન્ટે બેન્ડ કરી છે વ્હાઈટ સ્ટ્રો એની જગ્યાએ એ આવડવા હાલે બીજું અમારું ચાલીસ વીઘાનું ખેતર અમારા કાકાનું છે ડોક્ટર છે એ લોકો એને આવતા વર્ષે એમાંય વાવવાના છે બરાબર એટલે અમારે બાપ ખેતીમાં અમારું સો વીઘાનું વાવેતર આસપાસ થઈ જશે

બિલ્ડિંગમાં કોદારી માં પાવડાના હાથામાં જાય તમે ગમે એમ કરો તમને નંગ નો સો રૂપિયાની આસપાસ નંગ જાય જાય એક કિલોમાં એક ગાંઠમાં એક કિલો વજન આવે વાંસનો તો વીસ ગાંઠ થાય તો વીસ કિલો વજન થઈ ગયો તો પાંચ રૂપિયા કિલો જાય તો વાવેતરનો સમયગાળો ક્યારે આખા વર્ષમાં ગમે ત્યારે તમે વાવી શકો પણ ચોમાસામાં આનું રિઝલ્ટ સારું આવે વાવેતરનું સરસ મજાની વાત અરવિંદભાઈ કરી અરવિંદભાઈ તમે કિસાન સફરને કઈ દ્રષ્ટિએ જુઓ છો કિસાન સફર ખેડૂત માટે એકદમ બેસ્ટમાં બેસ્ટ ચી હું ઘણા વર્ષોથી હું ઓસ્ટ્રેલિયા હતો ત્યારે એને જોતો અહીંયા ઉપલેટા આવું ત્યારે હું જ્યારે રાતે જ્યારે નવરો ત્યારે બી કિસાન બલરામ કિસાન અને મૂળજીએ મૂળિયાભાઈ તમારી આ બે સીધી તો હું રાતે જોઈને હોઉં નીંદર જ્યારે ઉડે કે ગમે ત્યારે હોય ત્યારે નવું નવું જાણવા મળે છે ખેડૂતને નવી માહિતી મળે છે પ્લસ કોન્ટેક નંબર મળે છે મારો કોન્ટેક્ટ નંબર છે નાઇન ફોર થ્રી સેવન જીરો જીરો ટુ જીરો સેવન અરવિંદભાઈ દેડાણિયા ઉપલેટા કોઈ પણ ખેડૂતને ગમે ત્યારે માહિતી જોતી હોય તો મને એની ટાઈમ ફોન કરી શકે છે પચાસ બસો સાત પચાસ બસો સાત હા અરવિંદભાઈ ડેડાણીયાનો નંબર મારો આ મોબાઈલ નંબર છે કોઈ પણ ખેડૂતને કાંઈ પણ વધારાની માહિતી અથવા કોઈપણ જાતનું જોતું હોય તો મને ફોન કરે મારો ફોન બપોરે એકથી ચાર સુધી બંધ આવશે એ સિવાયના કોઈ પણ ગાળામાં તમે ફોન કરી શકશો સરસ મજાની વાત છે અરવિંદભાઈ આપણને કરી અરવિંદભાઈ તમે અમારા ખેડૂત મિત્રોને એ આ વાંસ વિશેની સરસ મજાની માહિતી આપવા બદલ કિસાન સફરની ટીમ એ તમને ખૂબ ખૂબ જે છે એ અભિનંદન આપે છે કોઈ પણ ખેડૂતને વિઝિટ કરવી હોય ગમે ત્યાં આવવું હોય જોવું હોય તો અમારું ખેતર કાયમ માટે ખુલ્લું છે અને હું કાયમ માટે ફ્રી છું મને ફોન કરે એટલે હું ભાઈને ખેતર લઈ આવી અને વિઝિટ કરાવીશ એ મારી બધા ખેડૂતોને અરવિંદભાઈને જે છે ફોન કર્યો તો એ ઠેઠ કોલકીના નાકે એ કોલકી ેટ કહેવામાં આવે છે ઉપલેટામાં ત્યાં અમારા વાટે ઉભા રહેલા અને અમને જે છે આજે વિઝિટ કરાવી અમારા ખેડૂતોને ખૂબ જ સરસ મજાની માહિતી આપી અને ખેડૂતોને કંઈક જે છે એ નવી પ્રેરણા અને હૂફ મળશે અને નવી જે છે ખેતીની બધા આમંત્રણ આપું છું કે આ બાજુમાં કોઈ પણ આવતું હોય તો એકવાર ઓન સ્પોટ જોવે તો એને વધારે ખ્યાલ આવે હું તમને જ પ્રશ્ન પૂછું છું કે તમને આ એક વખત તમે મુલાકાત લેવા આવ્યા તમને આ કેવું લાગ્યું આ વર્ષે સરસ મજાનું અમે તો હું કહેવાય હવે તો આવતા વર્ષે પણ અમે બીજી વર્ષે પણ અમને તમે દેખાડશું કે આજ પહેલી ઓગસ્ટ આવ્યો તો આવતા વર્ષે પણ જે છે અમે અહીંયા તમને મળવાનો પ્રયત્ન કરશું કે કેવો ગ્રોથ બીજા વર્ષે થયો છે આપણે આગળમાં આવ્યા છે ઈ તમે 4 6 મહિના પછી પાછા આવો તો પાછું એક તમે વિડિયો બતાવશો તો ગામના લોકોને ખ્યાલ આવે કે ભાઈ કેવું વાવેતર શું કર્યું છે અને આપણે જોઈ રહ્યા છે મિત્રો તમને વિડિયો સારો લાગે વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ સોક જે છે એ કિસાન સફરને કરજો મિત્રો ખાસ બાબત એ છે કે આ વિડિયોને વધારે વધારે શેર કરવાનો છે જેથી કરીને જે ખેડૂત મિત્રોને ઓછી જમીન છે અથવા તો જે ખેડૂત પાસે વધારે જમીન છે અથવા તો જે ખેડૂતોને ખેતી નથી કરવી એને કંઈક જે છે એ ખેતીને જે છે એ કહેવાય ને કે ખેતીની અંદર ઉપજ લેવી છે કારણ કે હવે ભાગ્યા મળવા મુશ્કેલ છે ખેતી કરવાવાળું કોઈ છે નહીં ખેતી જે છે એ જ્યારે કહેવાય કે એમાં કેમિકલ અને રાસાયણિક ખાતરો નાખી અને બંજર એટલે કે ટૂંકમાં દેવાદાર બનતા જાય જે મોટા ખેડૂત છે એ પણ એક હવે ખેતી નથી પોહાતી તો એ ખેડૂતો માટે આ ખૂબ જ ઉપયોગી છે અને જે નાના ખેડૂતો છે એના માટે પણ જે છે એ આજીવન જે છે આ આ એકવાર વાવી દીધા પછી અહીંયા કાંઈ બીજું કરવાની જરૂર અને આના પ્લસ પોઈન્ટ પાસે એટલે છે કે આમાં સૌથી હાઈસ્ટ કાર્બન ઓક્સિજન નીકળે ત્રીસ ઓક્સિજનનું પ્રમાણ વધારે તમે ખેતરમાં આવો એટલે તમે બાટલો ચડાવી લીધો એના જેવું તમને ફૂર્તી મળે એટલે આ બધા ફાયદાઓ જે છે એ મિત્રો આ વાંસની અંદર છે અને વાંસ જે છે એ પવિત્રમાં પવિત્ર એ માનવામાં એ આપણા શાસ્ત્રો પણ માને છે અને આપણા ધાર્મિક વિધિની અંદર એ પણ જે છે એ વાંસને સ્થાન મળેલું છે તો વાંસ જે છે એ ચોવીસ કલાક આ નવી વેરાયટી નો બેનિફિટ શું છે આખો સીધો જ જાય પાછો તમે જો આ બધા વાંસ સીધા આડા પાછો ઘૂંચવાનો ને કઈ પ્રશ્ન નથી બાજુમાં તમે જો આપણે દેશી આપણા જે વાવેલા હતા ને એટલે આપણે બધાને એવું હતું કે હા નો વવ યાર વાઢવામાં બહુ એટલે કે કાપવામાં ખૂબ તકલીફ પણ આમાં જે છે એ કોઈ તકલીફ થવાની નથી પાંચ વર્ષની અંદર જે તમે બે પાંચ વાટ ગમે ત્યારે જે છે એ બધા કાપો નહીં ને થોડા થોડા કાપો તો પણ જે છે એમાં આપને આવક મળી રહેવાની છે સરસ મજાની માહિતી જે છે અરવિંદભાઈ મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક અને શેર ચોક્કસ જે કરજો અને બીજા ખેડૂતો સુધી પકડવા માટે શેર ચોક્કસ કરજો અને આપણા કિસાન સફર ટીમમાં હજે તમે નવા હોય અને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચોક્કસ જે છે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આવા નવા નવા ખેડૂત મિત્રોની માહિતી તમારા સુધી મળતી રહે ખેડૂત મિત્રો વધારાની માહિતી માટે કિસાન સફરનો હેલ્પલાઇન નંબર છે સત્તાણું બે સત્તાવન પિસ્તાલીસ નવ એકોતેર આ નંબર ઉપર મિત્રો ફોન કરીને પણ તમે માહિતી મેળવી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી